ચલો રેકોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું. બરાબર, ચલો હવે આપણે આટલું ડિસ્ટન્સ આપણે મેળવ્યું ગઈકાલે, બરાબર 3.8 સમથિંગ હતું મારા ખ્યાલથી. હવે અહીંયા આગળ તમે જાઓ છો એ વખતે મારે પ્રવેગ શોધવો છે, તો પ્રવેગ શોધવા માટે એ શું કરીશું? ચલો આ જે તકતી જઈ રહી છે એનો પ્રવેગ શોધવા માટે આપણે શું કરીએ, કયું સૂત્ર વાપરીએ પ્રવેગ માટે? બોલો. પ્રવેગ મારે મેળવવો છે, બરાબર, ઉપર જવા માટેનો કે નીચે ઉતરવાનો પ્રવેગ મેળવવો, શું કરીશું આપણે? બોલો. આપણી જોડે એચ ઊંચાઈ માટેનું એક સૂત્ર હતું કે એચ ઊંચાઈ પર જયારે આપણે રહીએ તો કુલ સ્થિતિ ઉર્જા બરાબર આપણે શું લખતા હતા? એમ જી એચ બરાબર 1/2 એમ વી સ્ક્વેર પ્લસ 1/2 I ઓમેગા સ્ક્વેર. હું આને આ રીતે પણ લખી શકું, 1/2 I ની જગ્યાએ હું એમ કે સ્ક્વેર લખી શકું. ક્લિયર આટલી વસ્તુ? ઓમેગા સ્ક્વેર એમ કે સ્ક્વેર, બરાબર, ક્લિયર. હવે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ V ઇઝ ઇક્વલ ટુ R ઓમેગા, તો ઓમેગા બરાબર તમે લખશો V સ્ક્વેર અપોન R સ્ક્વેર ઉપર. ચલો આમાંથી આપણે 1/2 કોમન m બધામાંથી જતો રહેશે m g h, તો m m અહીંયાથી હું કટ કરી નાખું, 2 અહીંયાથી કટ કરીને આ બાજુ મૂકી દઉં, તો 2 g h is equal to હશે v square plus k square omega square, બરાબર. હું ઓમેગા ની જગ્યાએ લખી શકું v is equal to r ઓમેગા છે, તો ઓમેગા is equal to v square by r, v by r લખાય, આ વેલ્યુ અહીં પુટ કરું તો શું થશે? જો v square plus k square લખાશે v square upon r square, આ બંને માંથી v square common કાઢો, તો અંદર આવશે 1 plus k square upon r square is equal to 2gh થાય, therefore v square is equal to 2gh upon 1 plus k square upon r square લખાય. આ એક સૂત્ર મેળવી શકાય? બોલો. હલો, આ સૂત્ર મળે આપણને? જ્યારે તમે એચ ઊંચાઈ પર જાઓ છો અથવા તો એચ ઊંચાઈ પર હોવ છો અને એચ ઊંચાઈ થી નીચેની તરફ આવતા કાં તો ઉપરની તરફ જતા હો, તો બંને કિસ્સાની અંદર તમે જોઈ શકો સ્થિતિ ઊર્જા બરાબર રેખીય ગતિ ઊર્જા વત્તા ચાક ગતિ ઊર્જા. મેં આ સૂત્ર ગઈકાલે લખ્યું હતું, યાદ કરી લો, KT પ્લસ KR, યાદ કરી લો. યાદ આવ્યું? હલો, હા કે ના? ઓકે, ચલો. તો એનો મતલબ એ થયો કે મારી જોડે એક સૂત્ર આ છે, v square is equal to 2gh upon 1 plus k square over r square. આને ઇક્વેશન નંબર 1 આપી દો, બરાબર. સમય માટે મારે t શોધવો છે, કુલ t માટે. ચલો હવે આ વસ્તુ કાઢી નાખું, બરાબર, એક મિનિટ જોઈ લેવું લેન્ડસ્કેપ તો નહીં થઈ ગયો ને, કારણ કે પછી પેલો વિડીયો તમારો નાનો એકદમ જોવામાં આવશે, નાનો આપણને પછી તમને મજા નહીં આવે જોવાની. લખી છે આ સૂત્ર મેં તારવી, સમજ પડી તમને બધાને? કોઈ કન્ફ્યુઝન મને કહી દોજો, કારણ કે મેં સાઈડ પર અહીંયા ઇક્વેશન 1 તરીકે લીધેલું છે અને એનો ઉપયોગ કરી મારે આગળ દાખલો લાવવાનો છે. જવાબ છે? કોઈ કન્ફ્યુઝન? ઓકે, ચલો હવે જુઓ, આ પદાર્થ આઈધર અહીંયા આગળથી ત્યાં જાય, નીચેથી ઉપર જાઓ તમે, સપોઝ માન લો કે અહીંયા આગળથી આ રીતે ઢાળ છે, અહીંયા આગળથી તમે સ્ટાર્ટિંગ કરો છો અને અહીંયા આગળ પહોંચો છો, બરાબર, તો અહીંયા આગળ પ્રારંભિક વેગ તમારો હોય તો અંતિમ વેગ અહીંયા આગળ 0 થાય, સમજ પડી? એ જ રીતે અહીંયા આગળથી ઉપરથી નીચેની તરફ આવતા હોય તો પણ અંતિમ વેગ એનો 0 થાય, સમજ પડે છે? કોઈ એક સ્થાન પર એ 0 થવાની છે, કાં તો એનો પ્રારંભિક વેગ 0 લો, કાં તો તમે અંતિમ વેગ 0 લો. ક્લિયર આટલી વસ્તુ? તો અહીંયા આગળ આપણે એક સૂત્ર ભણીને આવ્યા હતા, યાદ કરી લોજો. એક સૂત્ર આપણી જોડે હતું, v સ્ક્વેર માઇનસ v નોટ સ્ક્વેર ઇક્વલ ટુ a d. આ સૂત્ર આપણી જોડે હતું, આ d એ સ્થાનાંતર થયું તમારું, આ s થઈ ગયું, બરાબર. તો આપણી જોડે એની કિંમત મારે શોધવી છે, તો એ અહીંયા આગળ હું શોધી લઈશ. આની અંદરથી જે આવશે એનો ઉપયોગ કરીશ, d is equal to v naught t
प्लस वन हाफ ए टी स्क्वायर एम पर प्रारंभिक वेग तो आनु जीरो ले लखाओ तो डी बराबर मान जो फॉर्म्युला થઈ જાય वन हाफ ए टी स्क्वायर એની અંદરથી એની કિંમત આની અંદરથી હું મૂકી દઈશ અને t ને નો રૂટ કરાઈ લઈશ એટલે સીધો મને t નો જવાબ મળશે t ઉપર જવા માટેનો t મળશે એ જ રીતે નીચે જવાનો t મળશે બંનેને હું ભેગા કરી દઈશ એટલે બંને સરખા જ આવશે t t સમય અગર સરખો જ આવશે બંને માટે તો સ્વાભાવિક વસ્તુ છે કે મને જે કિંમત આવશે એને બમણી કરી નાખી એટલે મને t મળે આ આપણો ગોલ છે બરાબર ચલો તો આપણે અહીંયા આગળ આ સૂત્રની અંદર કિંમત મૂકીએ તો અહીં v સ્ક્વેર બરાબર તમે લખશો 2gh अपॉन वन प्लस के स्क्वायर ओवर आर स्क्वायर माइनस जीरो नो वर्ग इज इक्वल टू टू ए इनटू डी क्लियर चलो तो यहां अगर तुम्हारी जोड़े कीमत आई जैसे टू टू कैंसिल करी ना आपको बराबर तो यहां अगर आई जैसे जी एच अपॉन वन प्लस के स्क्वायर ओवर आर स्क्वायर इज इक्वल टू ए इनटू डी तो डी नहीं अगर थी तुम्हें नीचे ले सको डी क्लियर चलो h ની કિંમત તમારી જોડે હવે h બરાબર તમારી જોડે છે નહીં તો d ઉપરથી અહીંયા ગતિ sin થીટા ઉપરથી તમે લખી શકો છો તો આકૃતિ પરથી જોઈ શકાય કે આકૃતિ પરથી પરથી સપોઝ માનો કે હું થીટા લઈ લઉં છું તો sin થીટા બરાબર શું લખાય સામેની બાજુ ભાગ્યા કર્ણ ધેરફોર d બરાબર તમે શું લખી શકો h upon sin થીટા therefore આ કિંમત આ સૂત્રની કિંમત મૂકું h gh upon 1 plus k square upon r square is equal to a અને d ની જગ્યાએ લખીશ h upon sin theta h એ અહીં કટ થઈ જશે therefore a બરાબર મારી જોડે સૂત્ર થઈ જશે g sin theta upon 1 plus k square over r square આ સૂત્ર મેં તારી એક બીજું જો એનો મતલબ એ થયો કે મારી જોડે બે સૂત્ર આયા A is equal to g sin theta upon 1 plus k square over r square. આ ઇક્વેશન નંબર 2. આ પહેલું સમીકરણ મેં તાર્યું એ રીતે આ બીજું સમીકરણ તાર્યું આ બંને સમીકરણમાં સમજ તમને પડી ગઈ મૈત્રી આવી ગઈ ચલો બોલો કોઈ કન્ફ્યુઝન નથી આમાં શ્યોર ને ચલો હવે જો મારે આની કિંમત કાઢવી છે કોની એની કિંમત મારે તારવી છે હવે એની કિંમત કરવા માટે એક કે આપેલ છે અને એક તમને આર આપેલો છે બરાબર તો હવે એની ત્રિજ્યા ત્રિજ્યા અહીંથી આપણે એને ફોર્મ્યુલા લઈ લઈએ ત્રિજ્યા માટે બરાબર ત્રિજ્યા ને બધાના મૂલ્ય આપણે મૂકી દઈએ બરાબર હવે અહીંયા આગળ ખાલી આપણે ઝડપે કે આપેલી છે v આપેલું છે મૂલ્ય બરાબર ચલો અને થીટા આપેલું છે તો sin થીટા બરાબર લખીશું હવે k ની r ની આ વેલ્યુ તમારે નળાકાર માટે યાદ કરો અહીંયા આગળ તમે લીધેલો છે નક્કર નળાકાર નક્કર નળાકાર માટે શું થાય બોલો નક્કર નક્કર નળાકાર માટે k બરાબર લખાય 1 r upon અંડર રૂટ 2 अपॉन 1 प्लस k ની જગ્યાએ તમે લખશો r upon root 2 નો વર્ગ છેદમાં r સ્ક્વેર ધેરફોર g sin થીટા upon 1 પ્લસ r સ્ક્વેર કેન્સલ થશે રૂટ ની ઉપરનો વર્ગ એટલે 1 હાફ થઈ જશે 2 કા 2 2 ને 3 3 / 2 એટલે તમારી જોડે આવશે 2g sin થીટા / 3 આ જવાબ થયો a બરાબર બોલો આ સમજ પડી છે કોઈ કન્ફ્યુઝન આમાં ઓકે ચલો વેરી ગુડ તો આપણી જોડે આ વસ્તુ આવી ગઈ હવે અહીંયા કે તેની કિંમત મારે તારવી છે તો એની કિંમત ઉતારવી છે અગર ધેરફોર a બરાબર
जीनी की बे गुणिया जी जी એટલે 9.8 sin 30 sin 30 ડિગ્રી અને અપોન માં થઈ જશે તમારી જોડે 3 ચલો એનો મતલબ કે 2 into 9.8 into sin 30 એટલે 1 half ભાગ્યા 3 2 2 કેન્સલ એટલે 9.8 ભાગ્યા 3 is equal to 9.8 ભાગ્યા 3 એટલે 3 પોઈન્ટ સમથિંગ આવશે 3.27 લઈ શકું છું મીટર પર સેકન્ડ સ્ક્વેર એ નો જવાબ આટલો આવે ક્લિયર હવે મેં તમને કીધું કે એની કિંમત મારી જોડે આવી જાય બરાબર ડી ની કિંમત આપણી જોડે છે તો બસ સીધે સીધું ડી વાળું સૂત્ર વાપરો હવે અને એના પરથી આપણે પી શોધી લઈએ ચલો આ એની કિંમત આપણી જોડે આવી ગઈ હવે આપણે સૂત્ર વાપરીશું કરું ડી નું હવે ડી ઇઝ ઇક્વલ ટુ V naught t plus 1 half at square મુજબ V naught બરાબર તમે લખશો 0 therefore d is equal to 0 plus 1 half at square is equal to 1 half at square થાય therefore t square is equal to twice d upon a આના પરથી t ની વેલ્યુ તમે ફાઇન્ડ કરી શકો છો આ સૂત્ર મુજબ 2d upon a આ જેટલા બી સૂત્રો અહીંયા હું કન્વર્ઝન કરું છું એ રીતનું કન્વર્ઝન તમને આવડવું જોઈએ અધરવાઇઝ તમારી માટે મુશ્કેલી છે આ બધા સૂત્ર એ રીતે જ આપણે તારવેલા છે બરાબર એટલે એને ધ્યાનથી જોઈ લેજો વિડિયો પોઝ કરી ત્યાંથી ત્રણ વાર એને સમજવાનો પ્રયત્ન કરજો તો તમને ખ્યાલ પડી જશે બરાબર ચલો ધેરફોર તમે લખશો અહીં t is equal to અંડર ચલો 2 into d ની વેલ્યુ છે 3.8 આની વેલ્યુ તમારી જોડે આવી છે 3.27 ચલો એનું વર્ગમૂળ કાઢીએ પછી ગુણાકાર ભાગાકાર કરીને ગુણ્યા 3.8 ભાગ્યા 3.27 બરાબર અને એનું રૂટ કાઢશો એટલે તમારો જવાબ આવશે 1.52 સેકન્ડ બરાબર આટલો સમય આવે હવે આનો મતલબ એ થયો કે જે ઉપર જાય છે ત્યારે આટલો પણ સમય લાગે છે અને નીચે જાય છે તો એ જ કન્ડિશન છે તો અહીંયા આગળ તમે કહેશો કે કુલ સમય બરાબર कुल समय is equal to 2 into t बराबर कुल समय t डैश ले लो बराबर तो 2 into 1.52 is equal to અને બે વડે ગુણો એટલે કઈ આગળ પહેલા દશાંશ ચિહ્નો પણ તમારે થોડા 3.04 સેકન્ડ આટલો સમય લાગે જોઈ લો છે કોઈ કન્ફ્યુઝન આમ બોલો સમજ પડી આ ઉપર જવાનો અને નીચે જવાનો એટલે બંને સમય સરખા થાય બંને સમય સરખા થાય એ માટે એને બમણો આપણે કર્યું બરાબર તો આ સાથે તમારો એ સ્વાધ્યાય પૂરું થાય બરાબર તો આ સ્વાધ્યાય તમારું એ હોમવર્ક ગણાય બરાબર આ સ્વાધ્યાયના જેટલા બી દાખલા મેં તમને કરીને આપે કરેલા છે એ બધા તમને હોમવર્કમાં મેં તમને આપ્યા એ તમારે મને હોમવર્ક કરીને બતાવવાનું આમાં કોઈ જગ્યાએ તમને કન્ફ્યુઝન લાગતું હોય તો મને પૂછી શકો છો બરાબર ચલો જોડે પછી હાજરી પૂરી દેવું સરોજીની નિધિ નિધિ આવી ગઈ નિધિ કોણ કોણ આવ્યું છે નિધિ છે ચલો સરોજીની સરોજીની પછી કોણ રહ્યું માનવ સરોજીની મિથુલ ત્રણ જણા મૈત્રી આવી ગઈ ચલો ચેક કરી લઈએ એકવાર પરીના આવી ગઈ છે પ્રિયાંશી નિધિ વિરલ રિયાજ મૈત્રી પરિણામ માનસી ટોટલ કેટલા છે ઓકે ચલો 4 ને 3 7 8 9 10 કોણ રહ્યું બાકી કોણ રહ્યું તો પછી માનવ મિતુલ સરોજીની બીજું કોણ બાકી રહ્યું હલો બાકી કોણ રહે છે કોઈને યાદ હોય તો મને કહી દો કોણ ડિમ્પલ હા ડિમ્પલ રહી ગઈ ડિમ્પલ ચલો ઓકે તો આ તમારું વાત વધે તમારું હોમવર્ક બરાબર હોમવર્ક કરીને મને બતાવી દેજો બરાબર કેટલા દિવસમાં બતાવશો હોમવર્ક બોલો ક્યારે બતાવી દેશો હોમવર્ક
आजेज। ओके वेरी गुड, चलो आज बताइए तो सारू से बराबर। चलो हवे एना पछी नेक्स्ट चैप्टर जी आवे। આઈ થિંક આ તમારો આ પાર્ટનું છેલ્લું ચેપ્ટર છે બરાબર, પાર્ટ 1 નું છેલ્લું ચેપ્ટર, ચેપ્ટર નંબર 8, પ્રકરણ 8, ગુરુત્વાકર્ષણ। ગુરુત્વાકર્ષણ હવે આમાંથી જે કોઈ મુદ્દા કાઢી નાખેલા છે એની થોડીક ચર્ચા કરી લઈએ આપણે, બરાબર, જે કેન્સલ કરેલા છે બરાબર। એટલે પ્રસ્તાવના તો છે તમારી જોડે, સેકન્ડ માં કાઢી નાખો કેપ્લરના નિયમો, કેપ્લરના નિયમો ચોપડી છે ને તમારી પાસે? હલો, હા તો કેપ્લરના નિયમો, પહેલો નિયમ, બીજો નિયમ અને ત્રીજો નિયમ, એ ત્રણે ત્રણ નિયમ કેન્સલ આઉટ કરો। ઉદાહરણ 8.1 પણ જે નથી એ અહીંયા કેપ્લરના નિયમ, કેપ્લર નો પ્રથમ નિયમ, કેપ્લર નો બીજો નિયમ અને કેપ્લર નો ત્રીજો નિયમ, આ ત્રણે ત્રણ તમારા સિલેબસમાં નથી। પછી ઉદાહરણ નંબર 1 પણ નથી, ઉદાહરણ 1 એ પણ કેન્સલ કરો। એના પછી ગુરુત્વાકર્ષી અચળાંક 8.4, ટોપિક 8.4 પણ નથી, બરાબર, 8.5 પણ નથી। એના પછી વજન વિહીનતા 8.12 નથી, ક્લિયર। ચલો સ્વાધ્યાયના દાખલામાંથી, સ્વાધ્યાયમાં સ્વાધ્યાયનો 8.3 એ દાખલો નથી, બરાબર, પછી 8.14 નથી, આ પણ નથી, આ પણ નથી। ચલો અને 8.22 થી 8.25 સુધી આ પણ નથી। ચલો આટલી વસ્તુ પહેલા ક્લિયર કટ કરી લો। ચલો થઈ ગયું, ઓકે। ચલો તો આપણે નવું પ્રકરણ આજે સ્ટાર્ટ કરી રહ્યા છે આપણે, ગુરુત્વાકર્ષણ, બરાબર। હવે આમ જોવા જઈએ તો ગુરુત્વાકર્ષણ વિશે શરૂઆતની અંદર તો જ્યારે આના સંશોધન થતા હતા, બરાબર, 16મી 17મી સદીની આસપાસ જે બધી વસ્તુઓ બની એની અંદર ઘણા બધા વૈજ્ઞાનિકો આવ્યા, એ બધા વૈજ્ઞાનિકો પોતપોતાના મંતવ્ય આપ્યા, બરાબર। શરૂઆતમાં લોકો એવું માનતા હતા કે પૃથ્વી એ કેન્દ્રમાં છે અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર હેઠળ એની આસપાસ બધા ગ્રહો, ઉપગ્રહો, સૂર્ય, તારામંડળો બધા જ એની આસપાસ ભ્રમણ કરે છે, એટલે પૃથ્વી કેન્દ્રીયવાદ આવ્યો। એના પછી સૂર્ય કેન્દ્રીયવાદ આવ્યો, બરાબર। સૂર્ય કેન્દ્રીયવાદમાં લગભગ આર્યભટ્ટે પણ આ વસ્તુની આપણે ચર્ચા કરી કે ભાઈ આ સૂર્ય સૌથી બધાના કેન્દ્રમાં સૂર્ય છે અને બધા વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, પણ વાસ્તવિક રીતે જોવા જઈએ જેમ તેમ આગળ વધ્યા તેમ તેમ ખબર પડવા માંડી કે ભાઈ કોણ કેન્દ્રમાં છે અને શા માટે ફરી રહ્યા છે, વર્તુળાકાર માર્ગ છે કે નહીં। પહેલે પહેલી વસ્તુ એ છે કે આગળ જતા હતા, અત્યારે તમારા 11th 12th ના સિલેબસ ની અંદર આપણે એવું ભણીશું કે પૃથ્વી સૂર્યની આસપાસ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, પણ વાસ્તવમાં એ વર્તુળાકાર નથી, એ ઈંડાકાર અથવા તો પરવલય આકાર છે, બરાબર। એ આપણે આગળ લંબવૃત્તીય માર્ગ જોઈએ, લંબવૃત્તીય માર્ગ આપણે જોઈશું, બરાબર, એના ઉપરથી એ વસ્તુ આગળ આપણે ભણવાના છે। પણ જસ્ટ એટલી વસ્તુ કહી શકાય, તમારું આખું 12th જયારે પસશે ત્યાં સુધી તમારે એને વર્તુળાકાર માર્ગ જ લેવાનો છે, બરાબર। અહીંયા આગળ લંબવૃત્તીય માર્ગ એનો મતલબ કે આવો માર્ગ થાય, આ ટાઈપનો માર્ગ, તો એની બે અક્ષ આપણે ગણીએ છીએ, બરાબર, એક આ લઘુ અક્ષ લખાય, આ દીર્ઘ અક્ષ લખાય, આને કહીશું આપણે લઘુ, લઘુ અક્ષ, બરાબર, અને આ છે એ દીર્ઘ અક્ષ કહેવાય, દીર્ઘ,
દીર્ઘ એટલે અક્ષ, દીર્ઘ અક્ષ એટલે મોટી અક્ષ, આને આપણે બી વડે રિપ્રેઝન્ટ કરીએ છીએ, આનું અડધા મૂલ્યને, આના અડધા મૂલ્યને આપણે એ વડે રજૂ કરીએ છીએ, બરાબર. હવે મને ખબર છે કેપ્લરના નિયમ એ કે તમારા સિલેબસમાં નથી, પણ અમુક વસ્તુ એવી છે કે એ વસ્તુ વગર તમને અંદાજ નહીં આવે કે આ લંબરૂપીય માર્ક કેવી રીતે, બરાબર. હા, એ કન્ડિશન એવી આવે છે, આગળ જતા તમે જોશો કે જો એ બરાબર બી થઈ લઈ લો, તમે એ બરાબર બી નું મૂલ્ય લઈ લો, તો આ લંબરૂપીય માર્ક જે છે એ વર્તુળાકાર માર્ગમાં કન્વર્ટ થાય, આવો માર્ગ થઈ જશે, એ બરાબર બી, એ બરાબર બી. તો આ લંબરૂપીય માર્ગ હતો, આ લંબરૂપીય કહેવાય, લંબરૂપીય માર્ગ નું રૂપાંતર અહીંયા આગળ વર્તુળાકાર માર્ગમાં થાય, વર્તુળાકાર માર્ગ. જ્યારે તમે ક્વોન્ટમ મિકેનિક્સમાં આગળ ભણશો ત્યારે વસ્તુ આવશે કે લંબરૂપીય માર્ગમાં આ કન્ડિશન થઈ હતી. આપણે અત્યારે એવું લઈને ચાલીશું કે બધા જ ગ્રહો, ઉપગ્રહો એ બધા ક્યાં કેવા માર્ગે ગતિ કરે, વર્તુળાકાર માર્ગે ગતિ કરે, બરાબર, ક્લિયર. અને આગળ આપણે વર્તુળાકાર માર્ગે કોઈ પદાર્થ બીજા કોઈની સાપેક્ષે જયારે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો ત્યાં કયો પ્રવેગ આવે, વિચારો તો. કોઈ પદાર્થ જયારે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય, દાખલા તરીકે હું તમને એમ કેવું, અહીંયા આગળ વસ્તુ બતાવું તમને, બરાબર. મેં એક વસ્તુ અહીં બનાવીને રાખી હતી તો ખરી, આપણે બે ત્રણ વાર એનો પ્રયોગ કર્યો છે, કઈ નહીં આવું. આ રીતે કોઈ વસ્તુ ફરે છે વર્તુળાકાર, બરાબર, આ રીતે ફરી, તેની માટે કયો પ્રવેગ જવાબદાર છે, બોલો. તો આપણે કઈક આવું ભણાવ્યું છે મેં તમને આગળ, આગળના જે ચેપ્ટર હતા એની અંદર તમે જોતા હતા, કારવાર ઉદાહરણ પર જુઓ તમે, વર્તુળાકાર માર્ગે તમે ગતિ કરે, બરાબર, અથવા તો કોઈ વર્તુળાકાર વસ્તુ ગતિ કરતી હોય, નિયમિત ગતિ કરતી હોય, તે વખતે પ્રવેગ જે હોય, પ્રવેગને કયો પ્રવેગ તમે કહી શકો, બોલો. કયો પ્રવેગ કહેવાય, બોલો તો. એને આપણે કેન્દ્રગામી પ્રવેગ લેતા હતા, યાદ કરી લો, વી સ્ક્વેર બાય આર, આ સૂત્ર પણ આપણે તારવેલું છે, યાદ આવ્યું કઈ, વી સ્ક્વેર બાય આર એસી બરાબર, આવું કઈ સૂત્ર આપણે લીધું હતું, એસી બરાબર વી સ્ક્વેર બાય આર, જે આર એની ત્રિજ્યા હોય, ફરી વાર આ વર્તુળાકાર માર્ગ જો લઈએ આપણે તો આર એની ત્રિજ્યા થઈ, આર, અને આ બી વેગથી આ રીતે ગતિ કરતો હોય કોઈ પદાર્થ, કોઈ પથ્થર તમે બાંધો, ખબર, ઉત્તરાયણ પછી આપણે પથ્થર બાંધીને આમ ગોળ ગોળ ફેરવી, આ પથ્થર બાંધેલો છે ને ગોળ ફરે, તો એની માટે જવાબદાર કયો બળ થયું, તો કેન્દ્રગામી બળ થયું, અધો અહીંયા આગળ આ તરફ લાગશે કેન્દ્રગામી બળ, અને બી આ રીતે હશે, 90 ડિગ્રી નો ખૂણો બનશે, તો પ્રવેગ અને આ પ્રવેગ છે, આ વેગ છે, બરાબર, તો બંને વચ્ચે આ રીતનો રિલેશન આવશે, બરાબર. તો આ થયો તમારો કેન્દ્રગામી પ્રવેગ, બરાબર, ક્લિયર. સતત એનું મૂલ્ય, બી નું મૂલ્ય આગળ બદલાતું નથી, પણ પ્રત્યેક સેકન્ડે પ્રત્યેક ક્ષણે એનો વેગની દિશા બદલાય છે, વેગની દિશા બદલાય છે, માટે એને આપણે પ્રવેગ કહીએ છીએ, બરાબર, એ આગળ પ્રવેગી ગતિ છે એવું કહી શકાય, બરાબર, આ નિયમિત વેગ થી ગતિ કરતી, બરાબર, આવું કંઈક આપણે આગળના ચેપ્ટરમાં ભણીને આવેલા છીએ, બરાબર. તો આનો આપણે ઉપયોગ જસ્ટ આપણે કરવાનો છે, માટે મેં તમને જસ્ટ કીધું, તમને થોડુંક તમારું રિમાઇન્ડ થઈ જાય, બરાબર. ચલો થોડી પ્રસ્તાવના આપણા સિલેબસમાં છે એને આપણે જોઈ લઈએ, બરાબર, અને એના પરથી આપણે આગળ વધીશું. પેન તમારા હાથમાં રાખજો, જે વસ્તુ તમને અન્ડરલાઈન કરવાનું કે હોય તમારે અન્ડરલાઈન કરવાની છે. જો આપણે આપણા જીવનના પ્રારંભિક તબક્કાથી બધા પદાર્થોના પૃથ્વી તરફ આકર્ષવાના વલણથી સભાન છીએ, આપણે કોઈ પણ વસ્તુ પડે તો કઈ તરફ પડે છે, પૃથ્વી તરફ પડે છે, અને કદાચ વેકેશન બેચમાં તમે આવ્યા ત્યારે મેં તમને કીધું હતું કે કોઈ પણ પદાર્થ બીજા પદાર્થને આકર્ષે તે એની માટેનું જવાબદાર દળ છે. કે ન્યૂટનનો સાર્વત્રિક નિયમ એવું કહે છે કે દળ ધરાવતો પ્રત્યેક કણ, દળ ધરાવતા બીજા પ્રત્યેક કણ પર આકર્ષણ બળ લગાડે છે, અને આકર્ષણ બળ તેમના દળોના ગુણાકારના સમપ્રમાણમાં તેમના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. યાદ કરી લોજો, વ્યક્તિગત રીતે મેં તમને બધાને ઉભા કરીને આ વસ્તુ બોલાવડાવી, બરાબર, ચેપ્ટર 1 ની અંદર જ્યારે અહીંયા આગળ મેં ગુરુત્વાકર્ષણ ચલાવ્યું ત્યારે મેં એ વખતે બધાને, બરાબર, પરિણામ યાદ હશે કદાચ તને, બરાબર, બાકીના પ્રિયાંશી બધાને યાદ હશે, મિતુલ હતો એ વખતે, માનવ આવ્યો તો એ વખતે પણ, એ બધા તમે જ્યારે આવતા હતા ત્યારે અઠવાડિયું 10 દિવસ આપણે ક્લાસ ચલાવે ત્યારે પણ મેં તમને વ્યક્તિગત ઉભા કરીને આ વસ્તુ પૂછેલી, યાદ આવ્યું? હલો,
नथी याद आयु? हाँ बस चलो, तो स्वाभाविक वस्तु छे के ए आपणे नियम जाणे के जेनु दळ वधारे छे ए बीजा पर बळ लगाडशे, बराबर। तो स्वाभाविक वस्तु के आपणु दळ ज्यारे आपणे पृथ्वी पर पृथ्वी परथी कोई ऊंचाई आपणे मुक्त पतन करीए ए पदार्थनुं दळ पृथ્વીની સાપેક્ષે ઊંચું છે, બરાબર, અને નજીક છે પૃથ્વીની સપાટી, માટે સ્વાભાવિક વસ્તુ કે એને આકર્ષિત કરશે। ચલો કોઈ પણ ઉપરની તરફ ફેંકીએ તો છેવટે પૃથ્વી તરફ જ પાછું ફરે, કોઈ પણ વસ્તુ તમે ઉપરની તરફ ફેંકો, આ ઉપરની તરફ ફેંકી જો તો પણ કઈ તરફ આવે છે? પૃથ્વી તરફ, કારણ કે પૃથ્વીનું દળ વધારે છે। ટેકરી પરથી ઉતરવા કરતા વધારે, જો ટેકરી પર ચડવાનું ટેકરી પરથી ઉતરવા કરતા વધારે તકલીફ દે તેવું છે। જ્યારે તમે ટેકરી ઉપર ચડતા હોય, દાખલા તરીકે કોઈ ટેકરી છે, આ ટેકરી છે અહીંયા આગળ માન લો, અને એક વ્યક્તિ આ રીતે અહીંથી જાય છે ઉપરની તરફ, તો ઉપરની તરફ જશે ત્યારે એને થાક વધારે લાગશે, પણ જયારે નીચેની તરફ આવે અહીંયા આગળ પહોંચી ગયા પછી નીચેની તરફ આવશે તો ઈઝીલી આવશે, કારણ કે એ વખતે અહીંયા આગળ એની પર ગુરુત્વાકર્ષણ બળ એને આકર્ષિત બળ લાગતું હશે, આ આકર્ષણ બળની વિરુદ્ધમાં તમે કાર્ય કરો, વિરુદ્ધમાં કાર્ય કરો, અહીંયા આગળ તમે આવશો એટલે કે અહીંયા આગળ એચ ઊંચાઈ પર પહોંચો છો એટલે એમ જી એચ જેટલી ઉર્જા અહીંયા આગળ તમે મેળવો છો એવું કહેવાય, પણ ઓપોઝિટ ડાયરેક્શનમાં, બરાબર, તો આટલી ઉર્જાનો તમે વપરાશ કરો છો એટલે ઉર્જાનો તમે વ્યય કરો છો, બરાબર। ચલો એ જ રીતે ઊંચે રહેલા વાદળોમાંથી વર્ષા બિંદુ પૃથ્વી તરફ પડે છે, આવી બીજી ઘણી ઘટનાઓ તમે જોશો કે વાદળમાંથી જે વરસાદની બૂંદો પડે એ પૃથ્વી તરફ જ પડે છે, બરાબર, બીજી દિશામાં નથી જતી। ચલો ઐતિહાસિક રીતે ઇટાલિયન ભૌતિક વિજ્ઞાની ગેલિલિયોએ એ હકીકત જાણી લીધી હતી કે કોઈ પણ દળ ધરાવતા હોય તેવા પદાર્થો અચળ પ્રવેગથી પૃથ્વી તરફ પ્રવેગી થાય છે, અંડરલાઈન કરવા, ગેલિલિયોનો મત અથવા તો ગેલિલિયો શું જાણતો હતો, કઈ હકીકત જાણતો હતો, કે કોઈ પણ દળ ધરાવતો પદાર્થ હોય તે બધા પદાર્થો અચળ પ્રવેગથી પૃથ્વી તરફ પ્રવેગી થાય છે, બરાબર, અંડરલાઈન કરી આ। હલો, ઓકે, ચલો આ બધી વસ્તુ ગેલિલિયોનો આ મંતવ્ય છે, બરાબર, પછી ન્યૂટન શું કહે છે, બરાબર, પછી એના પછી જેટલા બી વૈજ્ઞાનિક આવશે એના નામ આગળ તમારે આ બધા જોડકા જોડવાના આવે, બરાબર। ચલો એવું કહેવાય છે કે તેણે આ હકીકતનું સાર્વજનિક નિર્દેશન કર્યું હતું, સત્ય શોધવા માટે તેણે ઢોળાવાળા સમતલ પર ગબડતા પદાર્થો અંગેનો ખાસ પ્રયોગ કર્યો। તમે નવમા ધોરણમાં પ્રયોગ કર્યો હશે, ઢોળાવાળો પદાર્થ હતો, સમતલ પદાર્થ હતો, ઉપરની તરફ નીચેની તરફ અને એક સમતલ પદાર્થ, આ પ્રયોગ હતો તમારો, તે પછી તેણે ગુરુત્વ પ્રયોગનું જે મૂલ્ય મેળવ્યું તે ત્યાર પછી વધારે ચોકસાઈ મેળવેલ મૂલ્યની નજીક હતું। એ વખતે એણે જીનું જે મૂલ્ય મેળવ્યું અને ત્યાર પછી ચોકસાઈથી આપણે મેળવ્યું એની વધારે નજીક હતું, બહુ ઝાઝો ફરક નતો, એટલે એણે જે જી મેળવ્યું જીનું મૂલ્ય એ લગભગ આપણા જેટલું જ હતું એવું કહી શકીએ, એટલે સાચું હતું। ચલો તારા ગ્રહો અને તેની ગતિનું અવલોકન આની સાથે સંબંધ ધરાવતી ન હોય તેવી ઘટના લાગે છે, પણ છેક આદિકાળથી ઘણા દેશોના તે ધ્યાન આકર્ષિત વિષય રહ્યો હતો। આદિકાળથી અવલોકનોમાં વર્ષોના વર્ષો સુધી અવકાશમાં જેમનું સ્થાન બદલાતું ન હોય તેવા તારાઓની ઓળખ થઈ હતી। વધુ રસપ્રદ પદાર્થો તે ગ્રહો છે કે જે તારાઓની પૃષ્ઠભૂમિમાં પોતાની નિયમિત ગતિ ધરાવે છે, બરાબર। ગ્રહોની ગતિ અંગેનો પ્રથમ નોંધાયેલ મોડેલ લગભગ 2000 વર્ષ પહેલા ટોલેમીએ રજૂ કર્યું હતું, અંડરલાઈન કરો, સૌથી પહેલો મોડેલ કોણે રજૂ કર્યું તો ટોલેમીએ રજૂ કર્યું હતું, બરાબર, જે પૃથ્વી કેન્દ્રીય મોડેલ હતું, એના મત મુજબ ટોલેમી મુજબ શું હતું, ટોલેમી શું ધારતો હતો, કયો વાદ રજૂ કર્યો, પૃથ્વી કેન્દ્રીય વાદ, પૃથ્વી કેન્દ્રીય વાદ, ક્લિયર, એટલે આપણે પૃથ્વી જે છે એ કેન્દ્રમાં છે અને એની આસપાસ બધા ગ્રહો ફરે છે, આનો મતલબ એવો હતો કે સૂર્ય છે, મંગળ છે, તારા છે, આ બધા ગ્રહો એની આસપાસ ફરે છે, કેન્દ્રમાં કોણ આવ્યું, પૃથ્વી આવી, તો એના મત મુજબ કેન્દ્રમાં કોણ હતું, પૃથ્વી, તો કયો વૈજ્ઞાનિક એવું કીધું, તો ટોલેમીએ કીધું, બરાબર, આટલી વસ્તુ યાદ રહેશે, જેમાં તારા સૂર્ય અને ગ્રહો એ બધા જ અવકાશે પદાર્થ પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે એવું એને માન્ય એવું મોડેલ રજૂ કર્યું, બરાબર, લગભગ 2000 વર્ષ પહેલાની વાત છે। ચલો અવકાશી પદાર્થો માટે વિચારી શકાય તેવી શક્ય ગતિ એ વર્તુળાકાર ગતિ હતી અને એ પણ એને કયો માર્ગ કીધો, વર્તુળાકાર, કયો માર્ગ, વર્તુળાકાર ગતિ અને પૃથ્વી કેન્દ્રીય વાત, આ બે વસ્તુ એને રજૂઆત કરી। ચલો એના પછી શું કહે છે, તેણે ગ્રહોને વર્તુળ ગતિમાં ગતિ કરતા જણાવ્યા, આ વર્તુળના કેન્દ્ર વધુ મોટા વર્તુળમાં ગતિ કરતા હતા। ભારતીય ખગોળશાસ્ત્રીએ લગભગ 400 વર્ષ પછી આવો સિદ્ધાંત રજૂ કર્યો, લગભગ એના 400 વર્ષ પછી, 400 વર્ષ પછી કોણ હતું, તો આર્યભટ્ટ,
આર્યભટ્ટ જે હતા એમણે આ વસ્તુ રજૂ કરી, પણ એમણે સૂર્ય કેન્દ્રીયવાદ રજૂ કર્યો. ત્યારે તેમણે એક પુસ્તકમાં સૂર્ય કેન્દ્રીયવાદ નો ઉલ્લેખ કર્યો. કયો વાદ? આમણે કયો રજૂ કર્યો છે? સૂર્ય કેન્દ્રીયવાદ. સૂર્ય કેન્દ્રીયવાદ. તો પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછે કે ભાઈ પૃથ્વી કેન્દ્રીયવાદ કોણે રજૂ કર્યો? તો ટોલેમી આવશે. સૂર્ય કેન્દ્રીયવાદ કોણે રજૂ કર્યો? તો એ આર્યભટ્ટ દ્વારા આવશે. બરાબર, ક્લિયર? ચલો, કોઈ કન્ફ્યુઝન હોય તો મને પૂછતા રહો. આમ ચલો, જેની આસપાસ બધા ગ્રહો ભ્રમણ કરતા હોય છે, 1000 વર્ષ પછી, આના 1000 વર્ષ પછી, કેટલા? 1000 વર્ષ પછી કોપર નિકોલિક્સ નામનો આવ્યો. બરાબર, નિકોલિક્સ કોપરનિક્સ. બરાબર, નિકોલસ, નિકોલસ કોપરનિક્સ સે પણ કયો વાદ રજૂ કર્યો? સૂર્ય કેન્દ્રીય વાદ રજૂ કર્યો. સૂર્ય કેન્દ્રીય વાદ. તો એનો મતલબ એ થયો કે આર્યભટ્ટની સમજૂતી સાચી હતી. બરાબર, એનો મતલબ શું થયો? આર્યભટ્ટની સમજૂતી સાચી હતી. કે આને પણ લગભગ 1000 વર્ષ પછી સૂર્ય કેન્દ્રીય વાદ રજૂ કર્યો. એટલે આ વાત સાચો નતો. એનો મતલબ કે આ બે વ્યક્તિ એવું કહેતા હતા કે ભાઈ બધા જ ગ્રહો જે છે સૂર્યને કેન્દ્રમાં રાખીને ભ્રમણ કરી રહ્યા છે. બરાબર, ચલો. નામના પોલેન્ડના એક સાધુએ એક નિર્ણાયક મોડેલ રજૂ કર્યું જેમાં સૂર્ય કેન્દ્રમાં સ્થિર હોય તેવા વર્તુળાકાર માર્ગમાં ગ્રહો ગતિ કરતા હોય. તેના સિદ્ધાંતને ચર્ચ દ્વારા અમાન્ય ઠેરવવામાં આવ્યો. એ વખતેના જે ધર્મગુરુઓ હતા, અને આમાં હું તમને કહી દઉં કે આ વિષયની બહારની થોડીક વસ્તુ તમને કીધું કે કોઈ પણ ધર્મ ગુરુઓ જે છે એ હંમેશા એ જે તે ધર્મને આગળ વધારવા માટે અથવા તો ગમે તે કરવા માટે એ ગમે તે ઉદાહરણ આપે છે. પણ આપણે માણસ છે, આપણે માણસ છે તો આપણે વિચારી શક્તિ આપણામાં રહેલી છે. એ જમાનાના લોકો એવું કહેતા હતા કે હૃદય છે પગમાં છે. બરાબર, ક્લિયર? આટલી વસ્તુ આંતરના મગજમાં છે એવું પણ એ લોકોએ સ્ટેટમેન્ટ આપેલું હતું. ને એ લોકો એવું માનતા હતા પણ ખરા. બરાબર, તો ધર્મગુરુઓની બાબતો એ બધી બાબતોને લઈને જે વિજ્ઞાનને ઘણું બધું નુકસાન થયેલું છે. બાકી એ લોકોને ખબર 1000 વર્ષ પહેલા જ ખબર પડી જતી આપણને. બરાબર, 2000 વર્ષ પહેલા પણ આપણને ખબર પડી જતી કે આ કેવી રીતે ગતિ થઈ રહી છે. પણ અમુક જગ્યાએ જે આ બધી દખલગીરી થાય છે ધર્મગુરુઓની, એ આપણી માટે નકામી છે. અને સાયન્સની અંદર આ બધી વસ્તુનું કોઈ મહત્વ નથી. સાયન્સની અંદર એવું નહીં, હા હું ડાઉટ ભગવાન છે, હું ભગવાન બાબતે નથી કહેતો. પણ તમે અંધશ્રદ્ધાના રહો, એ વખતેનો જમાનો અંધશ્રદ્ધાવાળો હતો. આ બધા એની સજા થયેલી છે. આ બધા જે વૈજ્ઞાનિકો છે એની સજા થયેલી છે એ વખતેની. તો વિચારજો કે એને સાચી સમજ આપવાનો પ્રયત્ન કર્યો ત્યારે લોકો એને સજા કરેલી છે. બરાબર, એ પણ આપણને વસ્તુ દોરી જાય છે કે આ વસ્તુ જે છે ધર્મની બાબતમાં તમે જે કઈ અત્યારે કદાચ તમારા માઇન્ડમાં જે કઈ ઇન્ટરેસ્ટ લેતા હોય, તો આપણે સાયન્સના વિદ્યાર્થીઓ વિચારવાની જરૂર છે કે આપણે ધર્મ નિરપેક્ષ સાયન્સ હું એવું કહી શકું ધર્મની બાબત ના આવે. પણ એ જમાનો એવો હતો કે જમાનાની અંદર આપણે ધર્મગુરુનું રામ મંદિર નો મુદ્દો, મસ્જિદ નો મુદ્દો, અથવા તો કોઈ પણ જગ્યાએ જાઓ. હમણાં વચ્ચે કઈક આવેલું કે લોકો મસ્જિદમાં જઈને હનુમાન ચાલીસા બોલે છે ને એવું બધું કરે છે, એ બધાથી આપણે શું મતલબ શું? હું તમને એ બધા નવરાનું કામ છે. બરાબર, અને એ બધી બાબતમાં પડશો નહીં, ઇન્ટરેસ્ટ જ ના લો. તમારો ધર્મ ખાલી તમારા પેરેન્ટ્સ છે અને મારો ધર્મ તમે છો. બરાબર, મારે તમને સેટિસ્ફેક્શન આપવાનું કે ભાઈ હું તમને સમજાવું. તમારું કાર્ય એટલું છે કે તમારે સારું ભણવું, સારી ડિગ્રી મેળવવી અને સમાજની સેવા કરવી, એ આપણો ધર્મ છે. એની અંદર આપણે બધા આ બધા જે નવા નવા બધા નુસ્ખા જે બધા એપ્લાય કરે છે, આઈધર એ ફેમસ થવા માટે ગમે તે રીતે, પણ એ આપણને નુકસાન છે. બરાબર, માટે એનાથી તમે દૂર રહો છો. બરાબર, ચલો. કારણ કે તમે વિચારશો કે આઈન્સ્ટાઈને એનો દેહ છોડવો પડ્યો હતો, એ પણ એક ધર્મગુરુની બાબતને લડાઈની બાબતને લઈને હતો. સેકન્ડ થિંગ, તમે જાણીને આશ્ચર્ય થશે કે ન્યૂટનના જે નિયમો છે એનો એટલો પ્રભાવ હતો કે અમુક વસ્તુ ન્યૂટને ખોટી પણ આપી હતી આપણને. દાખલા તરીકે મેં તમને ક્લાસમાં એ વખતે કીધું હતું કે આપણે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જઈએ તો વેગની અંદર શું થાય? આપણે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જઈએ તો આપણા વેગમાં વધારો થાય કે ઘટાડો થાય? બોલો. તો આપણે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જઈએ તો આપણા વેગમાં શું થાય? વધારો થાય કે ઘટાડો થાય? અવાજ નથી આવ્યો મને. ઓકે, ચલો બીજું એક એક્ઝામ્પલ લેવું. દાખલા તરીકે તમે નદી કિનારે રેતીમાં દોડો અને ડામરનો રોડ પર દોડો, એમાંથી બંનેમાંથી ઝડપ પણ વધારે હશે. કઈ જગ્યાએ તમે ઝડપથી દોડી શકો?